ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના પરિવાર પર ખુશીઓનો વરસાદ થયો લાંબા સમય બાદ ગઈકાલે સીએમ યોગી પોતાના વતન પંચુર પહોંચ્યા અને પરિવાર સાથે સમય વિતાવ્યો હતો તેમણે માતાને પગે લાગી આશીર્વાદ મેળવ્યા એ દરમિયાન આખો પરિવાર ભાવુક થયો માતાના આશીર્વાદ લીધા બાદ રાત્રિ રોકાણ પોતાના ઘરે જ કર્યું સીએમ બન્યા બાદ પહેલી વાર તેઓ પોતાના ઘરે રાત વિતાવી છે તેઓ ભત્રીજાના મુંડન સંસ્કાર કાર્યક્રમમાં જોડાવાના છે યોગી પરિવારમાં સૌથી નાના ભાઈ મહેન્દ્ર યોગી દ્વારા સ્થાપિત મહાયોગી ગુરુ ગોરક્ષનાથ રાજકીય મહાવિદ્યાલય બિથિયાણીના કાર્યરત હતા અને મહેન્દ્રના પુત્ર અનંતના મુંડન સંસ્કાર માટે જ તેઓ પોતાના વતન પહોંચ્યા છે ગત સાંજે પાંચ કલાકે બિથિયાણી ડિગ્રી કોલેજના સમારોહમાં તેઓ સંમેલિત થયા બાદ કાચા રસ્તે જ પોતાના ઘરે પહોંચ્યા હતા ત્યારબાદ તેઓ ન્યુતેર સમારોહની અંદર પણ સંમેલિત થયા આ દરમિયાન તેમણે તમામ સંબંધીઓ અને પરિચિતો સાથે વાતચીત કરી રાત્રે બિષ્ટ પરિવારના આંગણામાં ઢોલ નકારાની ગુંજ સંભળાવવા મળી આજે મુંડન સંસ્કાર બાદ ગ્રામજનો માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યોગી પણ સંમેલિત થશે તો યોગીના પરિવારમાં આજે ખુશીનો માહોલ છે કારણ કે યોગી ઘણા વર્ષો બાદ અહીં સૌની મુલાકાતે પહોંચ્યા છે કે જ્યાં મુંડન કાર્યક્રમની અંદર આજે તેઓ સંમેલિત થવાના છે તેમના ભત્રીજાનો આ મુંડન સંસ્કારનો કાર્યક્રમ છે જ્યાં યોગી સૌપ્રથમ પહોંચીને પોતાના માતાના આશીર્વાદ લે છે લીધા બાદ બાદ તમામ પરિચિતો સાથે પણ તેઓ મુલાકાત કરે છે વર્ષ પોતાના ઘરે પહોંચ્યા છે સ્વાભાવિક રીતે જ સૌ કોઈ ભાવુક હોય તેમને પર ખુશીઓનો પ્રસાદ વરસાવતા હોય તેમને આવકાર મળે અને આજ રોજ ભત્રીજાના મુંડન કાર્યક્રમની અંદર એક ભોજન કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે જેમાં યોગી પણ સંમેલિત થવાના છે તો આખરે યોગીના ઘરમાં આજે અઠ્યાવીસ વર્ષ બાદ આખરે ખુશીઓનો અવસર આવ્યો છે આ યોગી પહેલી વાર આખરે અઠ્યાવીસ વર્ષે માતાને મળ્યા અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા